निवेशरमणि यदर्शनं पूजितं सुरनरोत्तमेर्मुदा रिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની બધા ભક્તોને જય સ્વામિનારાયણ શું છે દાદા કથાનું મંતવ્ય શું છે મહારાજ નાજા જુગ્યાની રક્ષા કરી ઠેક વિશનગર થી પેલો રાજા હતો વાસુર ખાચર સવાર સુધીમાં તો તારા મહારાજ નહીં આવે તો તારા ઠીચણ તોડી નાખીશ એ કથા હતી બરાબર મહારાજ પોતાના ભક્તની રક્ષા કરવા પધાર્યા રાત્રે રાત રાહલના અમૃતની કથા હતી આપણે ભક્ત ચિંતાવણી પરચા પ્રકરણ એકસો અઠ્ઠાવનમાં પ્રકરણનો છેલ્લો એક પરચો બાકી છે એ આજે સાંભળીશું આગળની કથામાં આવ્યું હતું કારિયાણી ગામના પરચાઓ ચાલે છે મહારાજ કારિયાણી ગામની અંદર તૂટીયું રોગ આવેલો અને તૂટિયાની અંદર કેટલાય માણસોને પરખી ખાતો હતો એમાં ત્રિકમ કરીને સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી ભક્ત હતા ત્રિકમભાઈ એની અંદર એને પણ તૂટ્યું આવ્યું અને ભગત ભગતને તૂટ્યું એના દેહને છોડાવીને એના જીવને જ્યારે લઈ જાય છે ત્યારે મહારાજ એની રક્ષામાં પધારે મહારાજ કે અમારા ભક્તને તારે લઈ જવો નહીં ને મહારાજ એને મૂકી ગયા અને એની જગ્યાએ ગામની અંદર કોઈ પૂરી બાઈ પૂરી ડોસી હશે એને લઈ ગયા ભગતને કહે કે તને મૂકી ને તારી જગ્યાએ આવ્યો છું તો ખાલી હાથે જઈશ ને એને ઉપાડી ગયા હતા અને પછી બધાએ એને વાત કરી પાછા આવીને અને બાઈને ઘરે જઈને જોઈ તપાસ કર્યું તો બાઈ દેહ મૂકીને મહારાજના ધામમાં પહોંચી ગયા હતા બધા આશ્ચર્ય લાગ્યું એ પ્રચો આપણે સાંભળ્યો હતો આગળનો પરચો વાંચીશું વળી વણી ક તે તો કૂળે સહિતનાસ્તિક કહે કર્મ વડે સર્વ એવું સમજી રાખ્યું મન માય રામ કૃષ્ણ આદિ કયવતાર તેનો પણ નહીં તેને ભાર એવો ઢુંઢીએ ઢાબરી પાડ્યો મોક્ષ મારગ કર દેખાડ્યો હવે આ એક છેલ્લો પરચો છે આ પ્રકરણનો એક ગઢપુરનો છે ગઢપુરની અંદર વણિકો બહુ હતા અને આજે પણ હશે અને વણિકોનો બધાયને જૈન ધર્મ વધારે હોય મહારાજ કે ગઢડાની અંદર એક વણિક છે અને કેવો હતો તો કે સ્વામી કહે છે કે કુળે સહિત નાસ્તિક હતો કેવો હતો દાદા કુળે સહિત નાસ્તિક એટલે હા કુળે નાસ્તિક બધાય નાસ્તિક નાસ્તિક કોને કહીએ આપણે એ ઘણીવાર કંઈ આપણે કહીએ કે કોઈ કંઈ ધર્મ નિયમ પાળે નહીં કંઈ મંદિરે આવે નહીં કંઈ કરે નહીં એટલે આપણે એને નાસ્તિક કહીએ પણ જે ભગવાનમાં ના માને એને અહીંયા સ્વામી નાસ્તિક કહે છે કે જે ભગવાન જ નથી એવું ભગવાનનું અસ્તિત્વ સ્વીકારે નહીં કે ભગવાન ભગવાન કંઈ છે નહીં જૈન ધર્મ છે એ કીધું ને કહે કર્મ વડે સર્વ થાય એવું સમજી રાખ્યું મનમાં એ જૈનમાં બધાય કર્મથી જ બધું થાય છે તમે સારા કર્મ કરો તો સારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ મળે બસ આટલું બીજું કંઈ એના નિયંત્રા ભગવાન છે ભગવાન એનું ફળ આપે છે સર્વે કરતા કરતાં ભગવાન છે ભગવાનનું કર્યું સર્વે થાય છે એવું કંઈ એ લોકો ના માને ભગવાનનું કોઈ અસ્તિત્વ જ ના સ્વીકારે એટલે જૈનો એવું માને કે ભાઈ આપણે જ કર્મ પૂરા જ્યારે આપણા કર્મ ખપાવવાના કર્મ ખપાવવા માટે બધું કરવાનું એવું કહે કર્મ પૂરા કરવાના કર્મ ખપે એટલે આપણે જ ભગવાન થઈ જઈએ હા એ લોકોને એવું સૂત્ર છે મારે ભગવાન થવું છે ને સૌને ભગવાન કરવા છે એ લોકો એવું માને એટલે કે ભગવાન કોઈ બીજું કોઈ એવું કંઈ તત્વ નથી કે બધું સંચાલન કરે કે આપણે ભગવાન થઈ જઈએ કેમ કે કર્મ પૂરા થાય એટલે આપણે ભગવાન એટલે જૈનો છે એ ભગવાનને માનતા નથી જ્યારે એટલે એને નાસ્તિક કીધા છે એ લોકો વાસ્તવિકતામાં આમ જુઓ તો ધર્મ એટલો બધો પાળે એટલો બધો પાળે કે આપણે તો એની સામે કંઈ ના પાળી શકીએ એવો બધો ધર્મ એ પાળે તમે ઇન્ડિયામાં જોતા હશો તો કેટલાય દૂર દૂર સુધી એ લોકો યાત્રાઓ પગપાળા કરે અને ખુલ્લા પગે કરે મોઢે મોમતી બાંધી રાખે મૌન રાખે અને મહિના મહિનાના ઉપવાસો કરે અને કંઈ નાહવાનું નહીં બીજું કેટલી પ્રકારના એ બધું આમ એ પાળતા હોય વાહનમાં બેસે નહીં લાઇટોના ઉપયોગ ના કરે એવા કેટલી પ્રકારના નિયમ ધર્મ પાળતા હોય એટલે પણ ભગવાનને માનતા નથી ભગવાનને રાજી કરવા છે કે ભગવાનની કૃપા મેળવવી છે કે ભગવાનને રાજી કરીને ધામમાં જો એવું નહીં મારે મારા કર્મ પૂરા કરી મારે મેળે અને મારે જ ભગવાન થવાનું છે આવું જ એ લોકો માને આ કરે છે ઘણું બધું પણ તોય મહારાજે વચનામૃતમાં એને કેવા કીધા મહારાજ કે એવા એવા ને એ તો નાસ્તિક છે ને એ તો અંતે ઘોરતમ નરકને પામે છે આટલા બધા નિયમ પાડવાના આટલું બધું એ કરે તોય ક્યાં મહારાજ મોકલ્યા ને એ તો અંતે મહારાજ કે નારકી થાય છે વચનામૃતમાં મહારાજ એટલે આટલું બધું કરે છે પણ ભગવાનને માનતા નથી તો એનો અંતે કેવો અંત સમય કેવો આવે છે નરકમાં જવું પડે કારણ કે ભગવાનને જ માનતા નથી એટલે પોતાની રીતે બાહુબળથી મેળવવાનું વિચાર એનું કાર્ય એટલે મહારાજ વચનાવૃતમાં કીધું કે સંતોને પ્રશ્ન પૂછો કે આપણા સંપ્રદાયની અંદર સૌથી મોટેરા કરવા યોગ્ય કે કોણ છે કોઈ જેની અંદર ધર્મ ભક્તિ જ્ઞાન ને વૈરાગ્ય ચારમાંથી કયું કયું સાધન જેની અંદર દ્રઢ હોય એને આપણે સત્સંગની અંદર મોટેરો કરી શકીએ તો સંતોએ કોઈ વિચારીને કીધું સંતો કે મહારાજ જેની અંદર ધર્મ હોય એને સત્સંગની અંદર મોટેરો કરીએ તો મહારાજ તો બહુ ખી એના મહારાજ થોડા સંતો ઉપર એ થઈ ગયા ગરમ જેવા થઈ ગયા મહારાજ મહારાજ કે ધર્મ તો જૈનો બહુ પાળે છે તો શું એને મોટા કરીશું એ તો મહારાજ કે નારકી થાય છે ખાલી ધર્મથી જ જો તમે મોટા આપતા હોય તો મહારાજે સંતોને એવું કીધું કે આ રીતે આવી રીતે વાત કરો છો તો છુપા નાસ્તિક છો કે શું એવું કીધું મહારાજ સંતો એટલે મહારાજને ખાલી જૈનો ધર્મ આટલો પાળે છે પણ એનાથી મહારાજને એની અંદર મોટાઈ નથી જણાતી એના ઉપર એનો એનો હોભાવ નથી જણાતો કે આ બહુ સાધન કરે છે કેમ કારણ કે ભગવાનને જ માનતા નથી એટલે તો નારકમાં મહારાજાની વાત કરી હમણાં કોઈક સાધુનું પ્રવચન સાંભળતા હતા સંતો તો એ પોતે એવું કહેતા હતા કે હું ચુમ્માલીસ વર્ષથી સ્નાન જ નથી કર્યું બોલો એમાં પણ એમને એક મોટા એ સમજતા હોય એટલે કર્મ એ લોકો કર્મને જ ખાલી એ માને છે કર્મથી જ બધું થાય છે બીજું કંઈ તત્વ ભગવાન ભગવાન માનતા નથી એટલે જેની અંદર ભગવાનનો કોઈ ભાર નથી ભગવાનની કોઈ કૃપા મેળવવા નથી ભગવાનને રાજી કરવાના સાધન એને નથી એટલે ભગવાન એને નાસ્તિક કીધા છે અને એને મહારાજે નરકના અધિકારી કીધા છે એટલે ધર્મ ગમે એટલા પાળે પણ ભગવાનને જે સ્વીકારતા નથી તો એને ધર્મનું કોઈ ફળ મળતું નથી એમ આ ગઢાની અંદર વણિક છે પણ કેવો છે તો કે કુળે સહિત નાસ્તિક છે કહે કર્મ વડે સર્વે થાય એવું સમજી રાખ્યું મનમાં બસ કર્મ કરો હારા એટલે આપણે જ અને કર્મ ખપાવો એટલે આપણે જ ભગવાન થઈ જઈએ આવું માનીને કર્મની જ મોટાઈ માને બીજું કોઈ માને નહીં અને બધું જે કંઈ ચાલે છે ને જે કંઈ થાય છે બધું કર્મથી જ થાય છે આવું એ લોકોની દ્રઢ માન્યતા હોય રામકૃષ્ણ આદિ કવતાર તેનો પણ નહીં તેને ભાર રામકૃષ્ણ કહી એનો કોઈ એને ભાર પડે એ કોઈ ભગવાન ભગવાન એને માને નહીં કે એને એને અનુવૃત્તિ કરવી કે ભગવાન છે એવું તેવું એનો કોઈ એનો ભાર નહીં એવું ઢુંઢીએ ઢાબરી પાડ્યો મોક્ષ માર્ગ કર્મે દેખાડ્યો એટલે ઢુંઢિયા એટલે જૈનના સાધુઓ જૈનના સાધુઓ આવું બધું સમજાવીને પેલા વણિકને પણ એવું જ સમજાવી દીધું કે ભાઈ કર્મથી જ મોટા કર્મથી જ ભગવાન મળે છે કર્મથી જ આપણે ભગવાન થવાય છે અને કર્મથી જ મોક્ષ મળે છે આવું પેલાને હૃદયમાં દ્રઢ ગ્રંથિ બાંધી દીધી એટલે પેલો એવી રીતે જ કર્મને જ બધું માનતો થયું કર્યું પાપી એ પાપીનું કામ ટાળી નાખ્યું બિચારાનું ઠામ ત્યાં તો આવ્યો દેહ નો કાળ આવ્યા તેડવા જમવી કરાળ આવી ઘેરી લીધો ઘર માઈ મોટા મુદગર છે કર માઈ મારો મારો કરે મુખવાણ કાઢો બારે કહે જમરાણ આખી જિંદગી એણે કર્મોને ખપાવવા માટે તો ખૂબ પ્રયત્નો કર્યા પોતાની રીતે કે ભાઈ કર્મ એવા કરીએ બસ આપણા કર્મ પૂરા થઈ જાય પણ કર્મ ક્યારેય પૂરા થતા નથી જીવના અનંત કર્મો છે સંચિત કર્મ ક્રિયમાણ કર્મ અને પ્રારબ્ધ કર્મ અત્યારે જીવ આવે છે આ લોકમાં ભગવાન એને થોડું ઘણું પ્રારબ્ધ આપીને આ લોકમાં એનું પ્રારબ્ધ પૂરું કરવા માટે મોકલે પણ જીવ તો એવો એટલું એટલા કર્મો કરે કે પ્રારબ્ધ ભોગવાની જગ્યાએ બીજું મોટું પોટલું બાંધી દે એમાં પ્રારબ્ધ ખપાવે ક્યાંથી અને જીવના અનંત જન્મોના જે કર્મો છે એનો સંચય જેમ તમે પૈસા કમાઈ કમાઈને બેંકમાં ભરો એમ આપણા કર્મો ભેગા થઈ થઈને જે સ્ટોક જામે એક જન્મનો બે જન્મનો ત્રણ જન્મનો અનંત જન્મોનો એ બધા આપણા જે કર્મો ભેગા થયા હોય ને એને સંચિત કર્મો કહે એવા અનંત સંચિત કર્મોના તો મોટા પહાડોના પહાડો ભરાયેલા છે એમાંથી ભગવાન આખું સંચિત કર્મ કાર્ય આપે તો જીવને દબાય જ જાય કરી જ ના એક પણ એટલા મોટા પહાડમાંથી ભગવાન એટલું સોપારી જેટલું કર્મ આપીને એમ કે જા આ જન્મ આપું છું આમાં આટલું કર્મ ભોગવ તો ભગવાન એને એટલું કર્મ ભોગવા માટે મોકલે તો એ એટલા કર્મ તો ભોગવી રહે ત્યાં પણ બીજું નાળિયેર જેટલું તો મોટું કર્મ વધારી દે સોપારી જેટલું પૂરું કરવાની જગ્યાએ નાળિયેર જેટલું બનાવીને બીજું સ્ટોકમાં વધારી દે પેલા ડુંગરની અંદર એ તો ક્યારેય પૂરું થાય જ નહીં અને આ માણસ કર્મ પૂરા જૈન છે કર્મ પૂરા કરવા માટે મથે કે ભાઈ આપણા કર્મ પૂરા થાય તો આપણે ભગવાન થઈ જઈએ પણ એ કર્મ ક્યારેય જીવના પૂરા થતા નથી કર્મ તો ચાલુ જ રહે તમે આંખો બંધ કરીને બેહી તો એક મનમાંથી સંકલ્પ ચાલુ જ રહે એ કર્મ જ છે બેઠા રહીએ તોય એટલે કર્મ જીવ ક્યારે ખપાવી શકતો નથી અને ભગવાનને માને નહીં અને ખાલી કરમને જ ખપાવવા મથે તો એને કરમ પૂરા થાય નહીં અને ભગવાનનું અસ્તિત્વ સ્વીકારે નહીં એટલે તો એ નાસ્તિક થાય અને પછી તેને ભગવાન તો લેવા ના આવે પણ જમદું તો લેવા આવે ભલે ગમે એટલો ધર્મ પાડ્યો પણ ભગવાનને જ ના માન્યા તો શું થયું આણે પણ આખી જિંદગી એ જ કર્યું રામકૃષ્ણ આદિ કોઈ ભગવાન ભગવાનનો કોઈ ભાર નહીં ખાલી કર્મ 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 જ કર્યું અને કારણ કે જૈનના સાધુએ પણ એવું જ શીખવાડે આ એ લોકો અહિંસાને બહુ માને કે હિંસા અહિંસા કરવી ને હિંસા કરીએ તો કર્મ આપણું બહુ ખરાબ વધી જાય એટલે અહિંસા કરવી પણ ભગવાન તત્વને માનતા જ નથી એટલે એને બહુ મોટું નુકસાન જાય ગમે એટલું કરે પણ એનું કોઈ ફળ રહેતું નથી એટલે આ જે વણિક છે ગઢડાનો એ પણ એના જે જૈન સાધુઓ દ્વારા જૈનના દ્રઢતા કરેલી જૈન ધર્મની અને કર્મ માટે જ મથતો તો પણ અંત સમય જ્યારે એનો આવ્યો ત્યારે શું થયું ત્યાં તો આવ્યો દેહનો કાળ આવ્યા તેડવા જમ વિકરાળ જ્યારે અંત સમય આવ્યો ત્યારે તો મોટા મોટા યમદૂતો તેડવા માટે આવ્યા મોટા યમદૂતો આવીને ચારેય બાજુ એને ઘેરી લીધો મોટા મોટા મુદગર કહેતા ગદાઓ એને હાથમાં છે જમદૂતોના હાથમાં અને મારો મારો કરતાં કરતાં ચારે બાજુથી બધા યમદૂતો આને મારતા મારતા લઈ જાય છે વણિકને પછી શું થાય છે સ્વામી આગળ કહે છે પછી હિમે હૈયામાં વિચારી જોયા ઢૂંઢિયા સર્વે સંભારી પણ કોઈ થી કાજ ન સર્યું તેમ તેમ જ જોર કર્યું એમ દૂતો તો ચારે બાજુ ભેગા થઈ ગયા આમ સમયે અને બધાય હાથમાં મુદગર છે મોટા મોટા ગદાઓ એવું એક પડે તો પૂરું થઈ જાય આ તો ચારે બાજુ મંડા મારવા અને આને થયું કે ઓહો આખી જિંદગી આટલું બધું પાડ્યું આટલું બધું કર્યું તો એ આ કેમ માનતા આવો થયું પછી તેણે પોતાના જૈનના બધા મોટા મોટા સાધુઓ હશે એ બધા એને મંડા સંભાળવા કે મારી રક્ષા કરો પધારો પધારો કારણ કે ભગવાન તો એને હતા નહીં ભગવાન તો છે જ નહીં ભગવાન તો માનતા નથી એટલે પછી સંભાળે ખાલી આમને સંભાળ્યા જે કોઈ એમના જૈનના સાધુ હશે પણ જેમ એના નામ લે એમ જેમ દુ તો વધારે પાવર માઇન વધારે જોરથી મારે ગજી લે નામ આખી જિંદગી અને નામ લીધા એટલે તમે આવ્યા છીએ એનું કીધું કર્યું છે એટલે તમે તેને લેવા આવ્યા છે જેમ જેમ એનું નામ છે હિમો આ જે છે ને વણિક એનું નામ હિમો એટલે હિમે હૈયામાં વિચારી જોયા ઢુંઢિયા સર્વે સંભાળી બધાએ જૈનના સાધુઓને સંભાળવા લાગ્યો પણ જેમ જેમ સંભાળે એમ યમદું તો વધારે માર મારે આને થયું કે આમાં તો કંઈ ચાલે એવું નથી અને જેમ સંભાળું છે એમાં તો વધારે મને માર મારે છે ત્યારે થયો નિરાશી અત્યંત પછી સંભાર્યા સ્વામીને સંત આ તો ગઢડાનો એટલે ભગવાન સ્વામિનારાયણના ઐશ્વર્ય પ્રતાપ એ બધું તો એણે સાંભળેલું કે ભગવાન કહેવાય છે અને બધા એને મોટા મોટા રાજા મહારાજાઓ એને નમે છે કેટલાય મોટા પંડિતો એ પણ એની આગળ આવીને નમી જાય છે એની પરીક્ષાઓ લેવા આવે ને કેટલાય એની આના શરણમાં સાદું થઈ જાય છે આવા બધા પ્રતાપો ઈશ્વરીઓ તો સાંભળ્યા હોય ગઢપુરમાં જ રહેતો એટલે ભલે માનતો ના હોય પણ વાતો તો પ્રચરે મોટી મોટી આવી વાતો થાય મોટા લાડુદાન જેવા ગઢવીઓ આવીને એના શરણમાં પડી જાય મોટા મોટા રાજાઓ એના શરણમાં આવીને પડે એટલે બધી વાતો તો થાય ને જે ભગવાન સ્વામિનારાયણ રહે છે આ ઢું આ ઢુંઢિયાઓ કહેતા જૈનના સાધુઓને તો બધાયને સંભાળ્યા પણ મારું કાંઈ સારું થયું નહીં આ તો વધારે માર મારે છે એટલે આવો ભગવાન સ્વામિનારાયણનું નામ લઈએ એ જો સહાય કરે તો મહારાજને સંભાળ્યા કારણ કે એના એને દર્શન તો ક્યારેક મહારાજ ગઢપુરની બજારમાં થઈ નીકળ્યા હોય ઘેલામાં સ્નાન કરવા જતા હોય સંતો ભક્તો કીર્તન ગાતા હોય અને પાછા આવતા હોય આવી સવારીના ક્યારેક દર્શન કર્યા હશે એમ એમ કરી એણે ભગવાનનું નામ સંભાળ્યું ભગવાન સ્વામિનારાયણને સંભાળ્યા પછી સંભાળ્યા સ્વામીને સંત મહારાજ અને સંતોના નામ લઈને એને સંભાળે કરતા ચિંતવણી ચિત્ત માય આવ્યા મહારાજને સંત ત્યાં લો મહારાજ કેવા દયાળુ છે કે અંત સમયે ખાલી જ્યારે આવો સમય આવ્યો બધાયની પ્રયત્ન કર્યા પણ કોઈ આવ્યું નહીં આખી જિંદગી જૈનોના સાધુનું કીધું કર્યું અને જૈન ધર્મ જ પાળ્યો ભગવાન ભગવાન કાંઈ માયનું નહીં પણ મહારાજ અંત સમયે ભગવાનને સંતને સંભાળ્યા તો મહારાજ તો દયાળુ છે કારણ કે છેલ્લે મારું નામ લઈને મારો આશ્રય તો આવ્યો મારું મારા ઉપર તણે વિશ્વાસ મૂક્યો તો લાવો મહારાજ એને અંત સમયે દર્શન દેવા બધા રહેલો આવ્યા મહારાજ ને સંત ત્યાં મહારાજ પધાર્યા સંતો પધાર્યા આવ્યા લોહ ની ગેડી લાવ્યા લોહ ની ગેડીયો મારી માથે પાડી રાડ ભાગ્યા જમરાણ દિઠાહી મેં તે પ્રગટ પ્રમાણ જેવા મહારાજને સંભાળ્યા અને મહારાજના સંતોને સંભાળ્યા ત્યાં મહારાજને સંતો આવ્યા અને શું લઈને આવ્યા તો હાથમાં લોઢાની ગેળીઓ એટલે લોઢાના દડા જેવા હોય ને ગોળાઓ એવા લઈને આવ્યા અને ઓલા જમદૂતોના માથામાં માર્યા તો તો પછી એમ ભાગ્યા પાડી રાડે ભાગ્યા જમરાણે બૂમો પાડતા પાડતા ભાગ્યા કહો આ તો ભગવાન સ્વામિનારાયણ આવ્યા સંતો આવ્યા અહીંયા હવે આપણું હાલશે ને પેલા ડુંડિયાઓના નામ લેતો હતો ત્યાં સુધી તો વધારે જોરમાં આવીને વધારે મારતા હતા પણ મહારાજના દર્શન મહારાજને જોયા સંતોને જોયા અને બધાને માથામાં એક એક લોઢાની પેલી દડાઓ માર્યા એટલે બધાએ એમ હતું તો રાડો પાડીને બૂમો પાડીને ભાગી ગઈ અને હિમો જે આ વણી વાણી વણીક છે વાણીઓ છે હિમો કરીને એણે આ બધું જોયું કે ભગવાન સ્વામિનારાયણને સંભાળવા માત્રથી બીજું તો મેં કાંઈ સેવા કરી નથી એનું પૂજા કરી નથી એનું ભજન કર્યું નથી એને કાંઈ રસોઈ આપી નથી પણ અંત સમયે ખાલી એને સંભાળવા માત્રથી આ મારી રક્ષા કરવા માટે પધાર્યા એના સાધુઓ પધાર્યા અને એના દર્શન માત્રથી આ લોકો ભાગી ગયા અને પહેલાંના તો કેટલાય સંભાળ્યા પણ એ અંત તો જેમ સંભાળ્યા એમ વધારે માર પડતો હતો પામ્યો આશ્ચર્ય પરચો થયો કેને ન કહ્યું થયું સુખ શરીરમાં જ્યારે કરી વાત વિસ્તારી ને ત્યારે લો એને આશ્ચર્યથી કહો ભગવાન સ્વામિનારાયણ આવા દયાળુ છે મેં એના માટે કંઈ ના કર્યું છેલ્લે ખાલી મારા એક સંભાળવા માત્રથી મારી આવા મોટા યમદૂતોથી અંધ સમયે મારી રક્ષા કરી યમદૂતો તો જતા રહ્યા અને આને પણ આ વાત હૃદયમાં દ્રઢ થઈ ગઈ કારણ કે આવા સમયે આવી રીતે મહારાજ આવે પછી એ ભૂલાય નહીં એને તો રંતરની અંદર દ્રઢ કરીને આ વાત પકડી રાખી ભગવાન સ્વામિનારાયણ જેવા કોઈ ભગવાન નહીં એના સાધુ જેવા કોઈ સાધુ નહીં અંતરમાં દ્રઢ થઈ ગયું અને પછી એણે હમણાં કોઈને કીધું નહીં જ્યારે સુખ શરીરમાં જે બધું શાંત થયું શાંતિ થઈ પછી બધાએ જે આના સગા સંબંધીઓ હતા આજુબાજુમાં બધા ઊભેલાઓ હતા એ એને વિસ્તારી નાખી વાત કીધી શું કીધું તો કે છે કહે પામ્યો હું પરચો મોટો આપણો મત માનજો ખોટો જો કરે સ્વામી સંતવાર તો હું મરત પછી કે છે કે મેં તો મોટો પરચો જોયો અલૌકિક પરચો કે શું જોયું તો કે આપણો મત છે ને એ તો હાવ ખોટો છે કે કેમ શું વાત કરે છે આપણે આટલા જન્મથી આપણે આ કુળથી પરંપરાથી આ ધર્મ પાળીએ છીએ જૈન અને ખોટો કહે છે કે આખી જિંદગી આ ઢુંઢિયા હોય કે તો સાધ જૈનના સાધ હોય કીધું એમ જ કર્યું કર્મ 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 જ કર્યા રાખ્યું બીજું કંઈ તો આપણે કર્યું નહીં કર્મ ખપાવવા માટે જ મહેનત કરી પણ તો એ અંત સમયે તો કોણ લેવા આવ્યા યમદૂતો લેવા આવ્યા અને યમદૂતો માર મારીને કેટલું જેમ એને સંભારી એમ વધારે માર મારતા હતા પણ જ્યારે ભગવાન સ્વામિનારાયણને સંભાળ રહ્યા એના સંતને સંભાળ રહ્યા એનું તો આપણે કોઈ સેવા ભજન તપ કંઈ કર્યું નથી તોય ખાલી એક સંભાળવા માત્રથી એ ભગવાન સ્વામિનારાયણ અંત સમયે મારી રક્ષામાં આવ્યા અને એ આવ્યા તો પહેલાં યમદૂતો ગયા નહીતર તો મને માર મારીને ક્યાંય યમપુરીમાં લઈ જાત જો ન કરે સ્વામી સંત વાર તો હું મરત ખાય ખાય મારજો ભગવાન સ્વામિનારાયણને એમના સંતો ના આવ્યા હોત તો મને અત્યારે હું અહીંયા હોત નહીં ને મને મારીને અહીંયા યમદુ તો ક્યાંય યમપુરીમાં લઈ ગયા હોત અને ત્યાં ક્યાંય મોટો માર ખાતો હોત પામ્યો હું શું શું સંભારું આપણામાં કઈ ન ઘડ્યું ખરા ખોટાનું પાર ખૂપડ્યું હેલો હિમાભાઈ કહે છે હિમા શેઠ વાણિયા કે મેં તો મારું મોત નજર સામે જોયું યમદૂતોના માર પણ ખાધા અને જો ભગવાન સ્વામિનારાયણ ન આવ્યા તો અત્યારે મને આ યમદૂતો માર મારીને ક્યાંય યમપુરીમાં લઈ ગયા હોત ને ત્યાં તો હું કેટલાય મોટા દુઃખને ભોગવતો હોત પણ ભગવાન સ્વામિનારાયણ આવ્યા અને એણે મારી રક્ષા કરી અને યમદૂતોને કાઢી મૂક્યા અને મને એ જે મને યમદુ તો ખાલી થોડીક જ વાર આવ્યા અને એણે જે મને એનું જે દુઃખ હતું એનું તો હું કંઈ વર્ણન કરી શકું એવું નથી એવું દુઃખ છે પણ ભગવાન સ્વામિનારાયણે મને ઉગાર્યો છે મેં તો આપણા બધા સાધુઓને કેટલાયને સંભાળ્યા પણ મારું કાંઈ થયું સારું નહીં આપણામાં તો કાંઈ ન ઉઘડ્યું ખરા ખોટાનું પારખું પડ્યું શું હાચું ને હું ખોટું એ મને અંત સમયે આ સમયે મને જણાઈ આવ્યું હવે જ્યાં લગી રહેશે આ તન કરીશ મહારાજનું ભજન પર ચાનો નહીં આવે પાર થાય હમેશ હજારો હજાર લો હિમા શેઠ કહે છે હવે તો મારા હૃદયની અંદર એકદમ દ્રઢ અને નક્કી નિર્ધાર થઈ ગયો છે પાક્કો નિર્ધાર થઈ ગયો છે શું કે કે આ જૈન અને ઢુંઢિયાના સા ઢુંઢિયાઓ આ સાધુઓ છે એ ખોટા છે અને જૈન મતય ખોટો છે એમાં કાંઈ સરે એમ નથી ભગવાન સ્વામિનારાયણ સાચા ભગવાન છે એના સાધુઓ સાચા છે બાકી હવે તો આ જિંદગીમાં જ્યાં સુધી આ દેહમાં પ્રાણ રહેશે શ્વાસ રહેશે બસ ભગવાન સ્વામિનારાયણનું જ ભજન થશે અને એ જ સાચા ભગવાન છે એમ માનીને એનું જ ભજન કરીશ અને તમારે પણ જો સુખી થવું હોય અને આખી જિંદગી આ ગમે એટલું કરશો ને ગમે એટલા ધર્મ પાળશો પણ અંતે તો યમદૂતો આવીને માર મારીને લઈ જશે માટે જો ભગવાન યમદૂતોનો માર ના હોય ને ભગવાન પાસે જવું હોય ને કલ્યાણ મેળવવું હોય મોક્ષ મેળવવો હોય તો તમે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરજો ખાલી આટલા બધા તમે વિચારો કે આટલા ધર્મ પાળે છે ને આટલું એ એ દેહને આમ ખોટો કરીને તોડી નાખે છે એ શિયાળો ઉનાળો કેવું હોય તો એ લોકો ખુલ્લા પગે ઇન્ડિયામાં તમે જુઓ તો ખુલ્લા પગે રસ્તા પર ચાલીને જતા હોય અને કેટ કેટલાય ધર્મ નિયમ પાડે વાહનનો ઉપયોગ ના કરે સિટીના ઉપયોગ ના કરે અને મહિના મહિનાના ઉપવાસો કરે કેટલું કરતા હોય કંઈ સ્નાન નહીં કરવાનું કેટલું પ્રકારના ધર્મ તો અંતે તો એ બધા નરકને પામે છે અને ભગવાન તો મળતા જ નથી અને બીજી બાજુ ભગવાન સ્વામિનારાયણ કેવા દયાળું છે જો મહારાજ જોબન પગીને મળ્યા પહેલી વાર અને જોબન પગીને એક ભગવાનના શરણે આવ્યો જોબન પગી અને ભગવાનને કીધું કે મને આજથી તમારો આશ્રિત કરો ને તમારા શરણે લો તો મહારાજે એને વર્તમાન ધરાવ્યા વર્તમાન ધરાવી હાથમાં પાણી આપીને પછી પાણી નીચે મુકાયું તો આખી પૃથ્વી આમ એ થઈ ગઈ આખી ફાટું ફાટું થઈ ગયા કેમ જેમ એસિડ નાખે પૂછતું ઉપર ને કેવું થઈ જાય બધાએ વિચાર્યું કે આ શું થયું જોબન પગી કે મહારાજ આ શું થયું મહારાજ કે આ તારા પાપ આજ સુધીના પહેલાં તે કરેલા જે કંઈ પાપો હતા જે કંઈ તારા કર્મો હતા આ જન્મના નહીં અનંત જન્મોના પહેલાંના એ બધાય તમે આ અમારા શરણે આવ્યા મહારાજ કે જોબન પગીને આજથી તમારા બધાએ કર્મો પૂરા જે કર્મો આખી જિંદગી મથી મથી આનંદ જન્મ મથે તો એ જે કર્મો પૂરા નથી થતા એ કર્મો ભગવાન એવા દયાળુ છે કે પોતાના આશરે આ જીવ જ્યારે કોઈ મોટા સત્પુરુષ પાસે જાય અને સત્પુરુષ એને વર્તમાન ધરાવીને ભગવાનના શરણે મૂકે છે કે ભગવાન આજથી હું તમારા શરણે છું ત્યારથી એના બધાએ કર્મો નાશ થઈ જાય છે બાકી આ સંચિત કર્મો તો એટલા બધા છે કે કોઈ જન આ જીવ પૂરા જ ના કરી શકે એનું પ્રારબ્ધ પણ પૂરું નથી કરી શકતો તો સંચિત તો ક્યાંથી કરી શકે પણ ભગવાનના શરણે જ્યારે જીવ જાય છે મોટા સત્પુરુષ અને ભગવાનના શરણે મૂકે છે ત્યારે એના તમામ કર્મો નાશ થઈ જાય છે અને પછીથી એ જે કંઈ ભગવાનનું ભજન ભક્તિ કરે એનું ભગવાન એને ફળ આપે છે એના ઉપર ભગવાન રાજી થાય જોબનપગીના ઘરે જ્યારે મહારાજ ગયા પહેલી વાર તો એના ઘરે જઈને પેલી કોઠીઓનો પ્રસંગ છે કે મહારાજે કોઠી મહારાજ મોટી કોઠી જોઈ મહારાજ કે આ શું છે કોઠીમાં અનાજ કરિયાણાનો વેપાર કરો છો ત્યાં કે ના મહારાજ જોબન પગીન થયું કહો આ મહારાજને કેમ બતાવવું બતાવવું કે નહીં એમ પહેલાં સંકોચ થયો પણ થયું કે ના ભગવાન છે ભગવાન આગળ ક્યાં છૂપું રાખવું એણે ખુલ્લી કરી કોઠી અને અંદર તો શું ભર્યું હતું મીંઢોળો મીંઢોળો ભરેલા બધી જાનો હોય જાન લગ્નની જાન જતી હોય એક ગામથી બીજે ગામ તો આખી જાનને લૂંટી લે એ જાનની અંદર વરરાજાનો એ બધા હોય વહુ ને એના બધાના મીંઢોળ છોડી છોડીને લઈ લે અને બીજા એને આ ઘરેણાના આંત બધું લૂટી લેજે કંઈ ધનવન હોય ને પછી એને છૂટા કરે તો આવા તો કેટલી જાનો લૂંટીને લૂંટીને એના મીંઢોળો પેલી કોઠીમાં ભરેલા તો આખી કોઠીઓ ભરાઈ ગયેલી અને કેટલાય બ્રાહ્મણોને કેટલાયને મારેલા કેટલાય માણસોને કાપી નાખેલા આવા એ બધા પાપીઓ હતા તોય જો એ ભગવાનના શરણે આવ્યા ભગવાનના આશ્રિત થયા તો ભગવાને તમામ પાપથી છોડાવ્યા તમામ કર્મોથી બાકી એ કર્મો ક્યારે પૂરા કરવા જાય એ કર્મોને જો પૂરા કરવા જાય અને પૂરા કરવા હોય ખપાવવા હોય તો એ સામે કેટલું કરે તોય ના પૂરા થાય પણ ભગવાન એવા દયાળુ છે ભગવાન એવા કૃપાળુ છે કે એના શરણે જે જ કોઈ જીવ જાય છે તો ભગવાન એના તમામ કર્મોને પૂરા કરી નાખે છે તમામ કર્મોને ખાક કરી નાખે છે પછીથી એ જીવને ભગવાનની આજ્ઞા ભગવાને કીધું શિક્ષાપત્રીમાં કે પોતાના જે તે આશ્રિતોને ત્યાગી છે તો ત્યાગી ગ્રહસ્થ છે તો ગ્રહસ્થ આચાર્ય છે તો આચાર્ય જેના જેના જે જે આજ્ઞા છે જે ધર્મો છે એ પ્રમાણે વર્તી અને ભગવાનને રાજી કરે છે તો ભગવાન એના ઉપર રાજી થાય છે પણ એવા તો અનંત જીવો હતા માનભાને પહેલાં બધા ગુણાતીતા આનંદ સ્વામી કેવા બધા કેવા કેવા ભારાડીઓ જીવો અને આજે પણ કેવા જીવો હોય છે કે જે પૂર્વેના જીવન કેવા હોય અને સત્પુરુષના આશરે આવે ગુરુજી જેવા સત્પુરુષના શરણે આવે ત્યાર પછી એના જીવન આખા ચેન્જ થઈ જાય અને પૂર્વના બધા કર્મો એના નાશ થઈ જાય અને પછી ભગવાનના કેવા ભક્ત થાય છે એ પણ આપણે નજરે જોઈએ છીએ પણ ખાલી કર્મોને જો જીવ ખપાવવા જ મથે તો એ જીવ ક્યારેય ખપાવી શકે નહીં પણ કર્મ તો વધતા જાય છે પણ કર્મો જ્યારે ભગવાનના આશરે જાય સત્પુરુષના આશરે જાય ભગવાનનું ભજન કરે સત્સંગ કરે ત્યારે એના કર્મો તો આપોઆપ જતા રહે પણ ભગવાન ના પ્રતાપ્યા જીવનું કલ્યાણ થાય છે ભગવાનને મોટા સત્પુરુષની કૃપાથી થાય છે સાધનથી કલ્યાણ થતું નથી જ્યારે જૈન લોકો સાધનથી કર્મે કરીને મોક્ષ મેળવા મથે છે જ્યારે આપણે કર્મ કરવાના છીએ ભગવાનને મોટાને રાજી કરવા કરીએ છીએ અને ભગવાનને મોટાની કૃપા થકી આપણે મોક્ષ લેવાનું અને એ લોકો એવું માને કે ભગવાન કે મોટા સત્પુરુષ એવું કંઈ નથી આપણે આપણી રીતે કર્મો કરો અને આપણે જ ભગવાન થઈ જાઓ આવું એ લોકો માને મારે ભગવાન થવું છે ને સૌને ભગવાન કરવા છે એવું એ લોકો માને પણ હેમાને આ હેમા વાણીઓ છે હેમા વાણીઓ એને તો પ્રત્યક્ષ ભગવાને બધું પ્રેક્ટિકલ બતાવી દીધું કે આખી જિંદગી જૈનોનું ધર્મ પાળ્યો અને બધું કર્યું તો એ અંતે તો યમદૂતો લેવા આવ્યા અને એવો માર માર્યો કે એનું વર્ણન ના થઈ શકે એવા સમયે જ્યારે ભગવાનનું એક નામ માત્ર સંભાળ્યું સ્વામિનારાયણ ભગવાનને સંભાળવા માત્રથી ભગવાન અને એના સંતો આવ્યા અને એની રક્ષા કરી એટલે એમાંએ હવે નક્કી કર્યું કે આ જીવમાં આ દેહમાં જ્યાં સુધી જીવ રહેશે ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણનું જ ભજન થશે અને તમે પણ જો સુખી થવું હોય તમારે પણ જો બચવું હોય તો તમે પણ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરજો કહેતા કહેતા ક્યાં લગે કહીએ અપરમનો પાર લહીએ આગે પરચા કવિએ કહ્યા તે તો ઠીક એટા એટલા જ થયા પણ આજનો અંત ન આવે મર કોટી કવિ મળી ગાવે આવે મેં કહ્યું વિચારી મન માઈ નથી કરતો હું વાત વડાઈ સ્વામી કહે છે કે મહારાજ ભગવાન સ્વામિનારાયણે આ સમયે જે પરચાઓ પૂર્યા છે હજારો હજાર એનો કહેતા લખતા કે વર્ણન કરતાં એનો પાર આવે નહીં અપરમનો પાર લઈ શકાય નહીં સમુદ્રનો તાગ લઈ ના શકાય એમ ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોની જે રક્ષાઓ કરી છે પોતાના આશ્રિતોની જે સહાય કરી છે પળે પળે અને સમયે સમયે મહારાજે અનેક રૂપે અનેક જગ્યાએ એકસાથે અનેક જગ્યાએ પરચાઓ પૂર્યા છે સ્વામી કે આગે તો જે પરચાઓ કવિઓએ લખ્યા છે એ તો એટલા જ જોયા એટલા જ લખ્યા છે એટલા જ થયા છે પણ આ સમયે આજનો પરચાઓનો કે પોતાના આશ્રિતોની કરેલી રક્ષાઓની ભગવાન સ્વામિનારાયણે જે પરચાઓ પૂર્યા છે એનો તો અંત કેટલાય કવિઓ ભેગા થાય તો એ લઈ શકે નહીં સ્વામી કે પણ આજનો અંત ન આવે મર કોટી કવિ મળી ગાવે કરોડો કવિ ભેગા થઈને ગાય તો એનો અંત લઈ શકે નહીં સ્વામી કે મેં કહ્યું વિચારી મનમાં એ નથી કરતો હું વાત વળાય હું સ્વામી કે આ ખાલી આમના ઉપરથી કહેવા માટે વાત નથી કરતો આ સાચી વાત છે અને અનુભવાલીને પ્રત્યક્ષ વાત છે એટલે હું લખું છું ઘણી વાર કહે ને કે ભાઈ આ તો અતિશયોક્તિ કરે છે ને બહુ મોટું મોટી વાતો કરવામાં થઈ જાય એમ સ્વામી કે હું ખાલી મોટી મોટી વાતો કરતો નથી આ સાચી વાત છે જેમ છે તેમ કહી જેમ છે તેમ કહ્યું મેં જન સત્યમાન જો મારું વચન હશે સત્યવાદી સંત જે હ શે મન માતે હશે દુષ્ટ દંભીને નાસ્તિક કહેશે ખોટી ખ્વાચ્યો ખોળી છે ક તે તો ભોગવશે જેમ છે અને જેમ યથાર્થ છે એમ જ મેં તમને કીધું છે માટે બધા સત્ય માનજો આ મારું વચન અને જે સત્યવાદી હશે એને આ વાત મનાશે પણ જે દુષ્ટ હશે દંભી હશે નાસ્તિક હશે એને તમને લાગશે કે આ બધી ખોટી ખોટી વાતો ખોળી ખોળીને ઊભી કરીને લખી છે સ્વામી કે આ તો મેં કંઈ લખી નથી હજી તો આવી તો અનંત વાતો છે માટે આને વાત હાચી માની એના પ્રમાણે વર્તજો અને જે એવા હશે નહીં માને તો સ્વામી કે એની મેં તેનું ભોગવશે એનું કંઈ મને ચિંતા નથી આ તો જેને સમજાય જેને માનવી છે એના માટેની વાત છે ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કોળાનંદમુની વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે પરચાપુરાય પૂર્યા નામ એકસો ને અઠ્ઠાવનમું ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વેશ્વર ભક્તિધર્માત્મજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય